બોલો. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાનમ, નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સૌવસાહુણમ, એસો પંચનમુક્કારો સૌવપાવપણાસણો મંગલાણં ચ સૌવેસિમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી મંગલાચરણ બોલાવો. અક્ષયભાઈ ફોલો કરજો. જય દિવ્યાબેન, દિવ્યાબેન સચ્ચિદાનંદ નિજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, ગુરુ લઘુ સર્વજ્ઞ હે, ગુરુ લઘુ સર્વજ્ઞ હે, સૂક્ષ્મ તમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મ તમા સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચય વંદ્ય હે, સત્યમ નિશ્ચય વંદ્ય હે, તેત્રીસ કોટી દેવગા, તેત્રીસ કોટી દૈવગણ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, જગકલ્યાણકય મે, જગ કલ્યાણક યજ્ઞ મે, મંગલમય દ્યોતાશીષમ, મંગલમય દ્યોતાશીષમ, સ્વરૂપી મૂર્તમોક્ષ, સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, ગલતી ભૂલ કો માફી દ્યો, ગલતી ભૂલ કો માફી દ્યો, વ્યવહારે સદબુદ્ધિ હો, વ્યવહારે સદબુદ્ધિ હો, નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો, નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. અક્ષયભાઈ
દિવ્યાબેન જય સત્યાનંદ. મિચ્છામી દુકડમ પછી આપણે મળશું. ઓકે દિવ્યાબેન. ઓકે જય સત્યાનંદ. આપણે પ્રશ્ન લઈએ સાહેબ. કશ્યપજી બધાને જય સચ્ચિદાનંદ, નરેશજી જય સચ્ચિદાનંદ, દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શેર કરવાનું ઓપ્શન આપજો. એક મિનિટ. યે જો હૈ વો ઓડિયો આયા થા વો થોડા બતાઈએ આપકો. એક મિનિટ, એક મિનિટ, દોબારા શેર કરતો. ત્યાં મિલમત પહોંચી ગયેલું હશે. ઢોકળું જમ્યા કરે, કોણ જમ્યા કરે? ઢોકળું બહેરા કહે છે શેના બજારમાં શું નાખ્યું તું? કે એ મને ખબર નથી, પૂછી નહીં ગયું. કાંઈ ખરો પણ શું મહી છે એવું ખબર પડે. એટલે આ ચિત્તે એબસન્ટ રહ્યું કહેવાય. અને ચિત્તે એબસન્ટ થાય એટલે મેં પેલા શેઠને કહ્યું, મેં હાથ પહેલી તૈયારી રાખી પડજો કે ચોપડા લખી રાખો, હાથ પહેલી તૈયારી થઈ રહી છે. હા, ના તમારે શું થાય તાર મેં કહ્યું તો દાદાનું નામ દેવ પછી સમજણ પાડી. દાદાનું નામ દેવ ખાતે વખતે દાદા ને ચિત્ત રાખશો તો રહેશે. તો આવતો ને તો દાદા ને ચિત્ત રાખ, દાદા બારગામ ગયા તો ચિત્ત રાખશો તો અહીંયા આગળ ચિત્ત રહેશે. ચિત્તને તો હાજર રાખવું જ પડે. હા, ચિત્તને હાજર રાખવું એનો ઉપયોગ. શું કહ્યું? ચિત્ત. હા જી, ઇસમે જો બોલ રહે હૈ જો હૈ કે દાદા નું નામ લો ખાતી વખતે. હા જી, દાદા માં ચિત્ત રાખશો તો રહેશે તો વાંધો નહીં, ચિત્ત બહાર ગામ ગયો તો અહીંયા ચિત્ત રાખશો તો રહેશે, ચિત્ત નો તો હાજર રાખવું પડે, ચિત્ત નો હાજર રાખવું એનું નામ ઉપયોગ. ये थोड़ा समझाए जो है. चित दादा को नाम ले सकते हैं चित खाते टाइम, ये चित में उसमें रख सकते हैं, ये थोड़ा समझ. उसका मतलब ये होता है कि खाते वक्त आपने दादा का नाम लिया, दादा के अंदर आपका उपयोग यानी आत्मा में उपयोग है, ज्ञान में उपयोग है, और उसके कारण आपका चित वहां उपस्थित रहेगा. लेकिन चित्त का उपस्थित होना यानी आपने जो चित्त की जानने की शक्ति है, देखने की शक्ति है, समझने की शक्ति है, उसका उपयोग किया, यानी उसका उपयोग होता है हाजिर रहने से, चित्त का उपयोग होने से, ज्ञान का उपयोग यानी दर्शन का उपयोग, तो उससे आपको पता चलता है खाने में क्या है, क्या खाया, खाने में क्या है. टाइम में दादा का नाम लेना वो क्या मतलब? वो नाम लेने का मतलब नाम के साथ उनका पूरा क्या बोलते हैं, पूरा आर्मी आ जाता है. समझ में आया? हाँ, तो नाम लेना मतलब, नाम लेना मतलब उनका नाम लेना ना, दादा भगवान जी. हाँ बात सही है, लेकिन वो अकेला नाम नहीं है, दादा इज नॉट नहीं है, लेकिन लेकिन जो है जब बोलते तो सब आ जाता है ना जो उसमें. हाँ बोल के देखो फिर पता चलेगा. हाँ, तो वो जो साथ में है वो पैकेज ही होता है ना, दादा भगवान जो है. करेक्ट करेक्ट. हाँ, तो मतलब कि मतलब वो उसमें वो बोले ना कि चित दादा माँ चित राक्षो तो रहे तो वांदो नहीं. दादा माँ चित का मतलब है आत्मा में चित. अच्छा, आत्मा में चित, ठीक है. हाँ, तो क्योंकि मतलब दादा मेरा दादा स्वरूप है, मैं दादा भगवान जैसे शुद्ध आत्मा हूँ, बोलते हैं ना मतलब दादा. क्या कहना पूछना चाह रहा हूँ कि अगर वो बीच में अगर दादा भगवान नासीम जय जयकार हो खाते टाइम में, तो उसमें कोई प्रॉब्लम है कि नहीं है? कोई प्रॉब्लम नहीं है, अच्छा. और कहीं ना कहीं से दादा हाजिर हो जाते हैं, यानी आप ज्ञान हाजिर हो जाता है, आपको पता चल जाएगा. अच्छा, ठीक है, ऐसे बोलने में कोई प्रॉब्लम नहीं. बिल्कुल उपयोग न रखने के बगैर बजाय अगर आप इस तरह से रखते हैं तो उसकी शुरुआत हो जाती है. अच्छा, ऐसा, आपका हाजिर रहना महत्व का है. ठीक है, फिर नेक्स्ट.
આજ્ઞા પાળી, આજ્ઞા પાળે, આજ્ઞા એ ધર્મ ધ્યાન છે. શું છે? આજ્ઞા એ ધર્મ ધ્યાન છે. ધર્મ ધ્યાન એટલે પુણ્ય ફળ આવે. કેવું આવે? પુણ્ય ફળ આવે એટલે ભોગવવું પડે. ભોગવવું પડે એક અવતાર આ ભોગવવાનો, તીર્થ કરવાની પાસે રહેવાનું, મોક્ષ કરતા રહેવાનું. મોક્ષ થઈ ગયો. મોક્ષ એટલે દુઃખ, પહેલો મોક્ષ એટલે દુઃખ નો અભાવ. સંસારી દુઃખો જે છે, જેને સંસારી દુઃખ કહેવાય, એનો અભાવ વર્તે. કેવો વર્તે? અભાવ, દુઃખ જ નો. અને બીજો મોક્ષ એટલે સ્વાભાવિક સુખ નો સદભાવ. સ્વાભાવિક સુખ નો સદભાવ, સદભાવ એટલે જાતિ સુખ ઉત્પન્ન થયું. પરમાનન્ટ, પરમાનન્ટ એટલે આ એ સુખ તો ચાખ્યું નથી આપણે. હા, એ તો અમે જે દાડે જ્ઞાન આપ્યું તે દાડે રાત્રે જ ચાખે છે થોડી વખત. બસ પછી નહીં, પછી ચાખ ના આવે. પછી શું કરવું? કોઈ વખત ઉઘાડ થઈ જાય વખત, કોઈ ના થોડી વાર. પણ દુઃખ નો અભાવ રહે. દુઃખ નો અભાવ, તમને દુઃખ નો અભાવ રહે છે. મગની દાડ અભાવ દારો પછી. મધની લાળા બાજુ મધની લાળા પડી, મધનું ટીપું પહેલી રાત ને મધનું ટીપું થોડું કાઢે. સ્વભાવ બતાવે, સ્વાભાવિક સુખ બતાવે. પછી તો વળી લે ને સુખ બતાવે. તે સમ્યક દર્શન થયું ને, એ સાહેબ સમ્યક દર્શન પછી બંધ થઈ જાય. એ કાયમ રહેવું જોઈએ, એ નિરંતર રહેવું જોઈએ ને. એક સાહેબ સમ્યક દર્શન થયું, દર્શન ના થાય તમારે, તમે ચડ્યા જ નથી. કઈ દર્શન થવું જોઈએ, સુકન કરી દીધો, થોડી મીઠાઈ આપી દીધી. એ દરવાજા પહેતા તમે जो बोल रहे हैं ना कि जो वो पहला जो बता रहे वो समझ में आया कि वो आज्ञा धर्म थे और उसमें जो है दुख का अभाव है और फिर जो है बाद में सुख का सद्भाव होगा. ठीक है, स्वाभाविक सुख का स्वभाव वो मुझे समझ में आया. कि आगे का जो बोल रहे हैं ना, जातीय सुख उत्पन्न थयु परमानेंट, ये सुख तो चाख्यो जी नहीं आपने, ये तो ज्ञान आप्यो त्यारे रात चाख्यो थोड़ू वक्त पछी नहीं. वो बोले, वो प्रश्न करता बोले पछी नहीं, बोले हाँ पछी कुछ बोले चाक फार्म ऐसे कुछ बोले, चाक फार्म नहीं आवे. हाँ नहीं, वो बराबर उसका मतलब क्या है. हाँ, वो विधि के समय में जब हमें बुलवाया जाता है तो हम बोल सुनते हैं, सुना हुआ बोलते हैं, फिर से बोला हुआ सुनते हैं, अपना बोला हुआ सुनते हैं, उसे जो एक उपयोग बनता है वो कृपा से स्वाभाविक सुख का स्वाद मिलता है उस समय. जातीय सुख क्या होता है? उसके परिणाम से सब कर्म भस्मीभूत हो जाते हैं और मैं शुद्धात्मा हूँ वो प्राप्त हो जाता है. जातीय सुख कौन सा होता है? जातीय सुख, जातीय यानी खुद का, आत्मा का सुख. अच्छा, तो वो जाति यानी वो जाति नहीं, जात का, खुद का. वो बोले वो तो चाख्यो नहीं आपने, जो है तो ज्ञान आप चाख्यो नहीं यानी बाद में नहीं, ज्ञान दिया तब चाखा. अच्छा, बाद में नहीं चखा. नहीं, बाद में वो उतर जाते हैं क्योंकि कर्म का फिर धक्के में आ जाते हैं ना हम. हाँ, तो वो बोले कि तो रात को थोड़ा चखा, फिर उसके वो बोले फिर उसके बाद. हाँ, रात को वो आज्ञा आज्ञा बताई थी ना कि मैं शुद्धात्मा हूँ, मैं शुद्धात्मा हूँ करके सो जाना. क्योंकि आप सो गए तो कोई ऐसा कोई कर्म नहीं है, लेकिन जैसे जाग गए सुबह में तो सब कर्म का परिणाम शुरू हो गया ना फिर. अच्छा, पची चाकफाम नहीं आवे, मतलब वो हाँ, क्या? चाकफाम नहीं आवे क्योंकि अभी अभी कौन सा सुख चखने. चाकफाम क्या होता है? चाकफाम यानी उसका अनुभव, अच्छा टेस्ट करना, टेस्ट. अच्छा ठीक है, चाकफाम नहीं है, शुक्र हुआ. तो वो बोले कि पन दुख अभाव रहा पची पहला. हाँ, वो क्या बोले कि ज्ञान से हम वित द्वेष हुए हैं इसीलिए दुख का अभाव होता है. और हाँ, जब आज्ञा में रहते हैं, फाइल का संभव से निपटारा होता है, तब फाइल से मुक्ति यानी वेदना से मुक्ति. पहली रात मदना टाप टीपू, मदना टीपू बोल रहे थे, मदना टीपू शू वो प्रश्न कर. ओम मद यानी शहद का बूंद, अच्छा वो मतलब क्या कहना चाह रहे हैं, वो शायद वो स्वाभाविक सुख का स्वाद आता है वो
शहद के बूंद का टेस्ट ऐसा होता है, ऐसा अनुभव होता है। अच्छा ऐसे ठीक है। फिर एक और है। चालू नहीं हुआ। हाँ एक मिनट। तारे मई जमे मन मनवाती जमे वाणी मती जमे देह मती जमे क्रिया शुरू थी जाए આશ્રમ એટલે શરૂ થઈ જવું ક્રિયા કુદરતી રીતે ટાઈમ પાક્યો છે અને એનો સંયોગ થયો એ સંયોગ થયો દરેક સંયોગો વિયોગી સ્વભાવના છે તે હંમેશા આશ્રમ નિદ્રા એ વિયોગ છે એટલે આશ્રમ ને નિદ્રા આપણે બધાને હોય મને બધાને તમને બધાને અને સંસારના લોકોને જાનવરો બનવરો બધાને આશ્રમ નિદ્રા હોય ઝાડ ને આશ્રમ નિદ્રા હોય ફક્ત કે છું કે છે કે આ મનુષ્યોને બીજા જીવો કરતા મનુષ્યોને આશ્રમ નિદ્રા અને બંધ હોય જયારે આપણે આમ જ્ઞાન આપ્યું હોય તેને આશ્રમ નિદ્રા અને સંવર હોય જગતના અજ્ઞાન દશામાં બંધ હોય અને અહીં સંવર હોય સંવર એટલે કર્મ બીજું બંધાય નહીં અને આશ્રમ નિદ્રા શું છે પેલા બંધાઈ ન હતો તે જમે છે અને તે નિંદા થઈ જાય છે પેલા બંધેલા હતા તે ઉડી જાય છે બંધેલા છોડવા પડશે ને નિકાલ તો થઈ જાય ને પછી એ જો બોલે આશ્રમ એટલે કાલ પાકે ત્યારે મહી જમે મન માંથી જમે વાણી માંથી જમને કઈ અને વો બહાર આતા હૈ જમે ક્યાં હોતા હૈ ઉઝ આઉટ અચ્છા મન ઉઝ આઉટ ઉઝિંગ આઉટ ઓફ સફરિંગ મે સે આતા હૈ વાણી મે સે આતા હૈ દે મતલબ વેદના હોતી હૈ ના અચ્છા અચ્છા લગતા હૈ બુરા લગતા હૈ હા તો વો મતલબ વો જો હૈ મતલબ ઇફેક્ટ મન કી ઇફેક્ટ હોતી હૈ વાણી કી ઇફેક્ટ હોતી હૈ દેહ કી ઇફેક્ટ હા હોતી હૈ ઉસકા ભુગતાન આતા હૈ ના ભુગતતે હૈ ના હા ઉસકા ઉસકા સુખ દુઃખ ભુગતતે હૈ ના જમે તો મતલબ ખાને કા હોતા હૈ ના વો મતલબ ખાના ખાતા હૈ વો ઇસ તરહ અરે સે જમને કા યાને ઉઝિંગ આઉટ જમને કા ને ખાને કા નહીં અચ્છા વો મતલબ ઉઝિંગ આઉટ હૈ મતલબ અચ્છા વન હા જ જ જ જમને કા જ નહીં અચ્છા જમે અચ્છા તો વો આશ્રમ જો હૈ વો જો હૈ મતલબ એક તરહ કા પૂરન હોતા હૈ મતલબ વો આશ્રમ ક્યા હોતા હા हाँ उसका मतलब क्या है देखो ये जो मिश्र परमाणु जब फल देता है कर्म का फल आता है तब वो उसकी निर्जरा होती है लेकिन निर्जरा के साथ बंद पड़ जाता है। बंद पड़ने का मतलब क्या है आश्रव होना भरना कर्म का बनना लेकिन ज्ञानी महात्माओं को बंद बंद हो गया बंद नहीं पड़ता है अभी केवल निर्जरा होती है लेकिन ये पूर्ण निर्जरा नहीं होती है। पूर्ण निर्जरा कब होती है जब आप ज्ञाता दशा स्वभाव में रहेंगे तब। वो बोले लेकिन आश्रम सभी को होता है अच्छा आश्रव का मतलब बंद सभी को पड़ता है तो मतलब जमना यानी उसका परिणाम आना। आश्रव और निर्जरा दोनों सभी को होता है आश्रम मतलब लेकिन वो पूरे संवर संवर महात्मा को होता है और अज्ञानियों को बंद पड़ता है। आश्रम मतलब चार्ज चार्ज होना ना हाँ लेकिन उसका उसका परिणाम आना बंद पड़ना नहीं जमना जमना है ना उसको क्या बोले बोला ना लूजिंग आउट सफरिंग। हाँ अच्छा हाँ वो इंग्लिश में जो दिया हुआ इनफ्लो दिया हुआ हाँ इनफ्लो ऑफ कर्मिक पार्टिकल्स हाँ मतलब वो क्या होता है इनफ्लो ऑफ कर्मिक पार्टिकल्स। वो भाव होता है ना हाँ नहीं भाव कर्म होने से हाँ जैसी दृष्टि जैसी मान्यता वो मान्यता के आधार पर भाव कर्म तैयार हो जाते हैं। मैं कश्यप जी हूँ ऐसा लेकिन हमें मैं कश्यप जी नहीं हूँ मैं शुद्धात्मा हूँ इसीलिए निर्जरा होती है लेकिन पूर्ण निर्जरा नहीं होती है क्योंकि पूर्ण अच्छा उपयोग नहीं रहता। नहीं मैं कश्यप हूँ वो भाव है ठीक समझ है में आया
नहीं, वो मुझे वही पूछना है, मैं कश्यप वो भाव है, इसमें आश्रव का नहीं क्या? रहा, हाँ? वो नहीं रहा। ये वो बोले आश्रव सभी में होता है, चाहे वो, लेकिन वो फर्क सिर्फ निद्रा में होता है, आश्रव सभी में कॉमन है, निद्रा। हाँ तो लेकिन वो बंद नहीं पड़ता, हाँ, सभी में बंद नहीं पड़ता, हमारा संवर हो गया। महात्मा को संवर पूर्व निद्रा होती है और नॉन महात्माओं को बंद पूर्वक निद्रा होती है, लेकिन आश्रव बोल रहे हैं सभी को होता है, तो आश्रव मुझे क्लियर नहीं हो रहा, आश्रव क्या होता है? आश्रव का मतलब निद्रा तो है निद्रा, डिस्चार्ज होती है, मतलब कि महात्माओं को पूरा डिस्चार्ज नहीं होता है। वो जो है, मतलब डिस्चार्ज, निद्रा तो डिस्चार्ज हुई, ठीक है, तो जो पूरा आश्रम डिस्चार्ज वाले। नहीं होता है, हाँ जी, पूरा डिस्चार्ज नहीं होता है। हाँ हाँ, नहीं, मैं ये पूछ रहा हूँ कि निद्रा मतलब डिस्चार्ज, ठीक है, बंद जो होता है वो एक तरह का कर्म बंद, मतलब चार्ज होना, ठीक है, और वो सवर मतलब चार्ज नहीं होना, मतलब चार्ज नहीं होता है और डिस्चार्ज ही होता है खाली। आश्रव मुझे समझ नहीं आ रहा है अभी, जो है अभी भी आश्रव कहाँ, क्या मतलब, इनफ्लो उसमें लिखा हुआ है, इनफ्लो मतलब वो एक अलग चीज है, जो है ना डिस्चार्ज है ना चार्ज है, वो कुछ और ही है आश्रव, मुझे समझ नहीं आता है वो क्या है आश्रव। देखो, वो एक प्रवाह जैसा है, हाँ, वो फ्लो सभी को फ्लो होता है, लेकिन जब मैं कश्यप जी हूं हाँ तो वो बंद पड़ जाता है, और जब हाँ मैं वो नहीं हूं तो वो डिस्चार्ज हो जाता है, यानी निर्जरा होता है, यानी संवर होता है। मतलब वो पार्टिकल्स आते हैं, कर्म कर्म आता है, लेकिन वो बंद नहीं पड़ता है महात्माओं को, अगर हम शुद्धात्मा पद पे रहे तो बंद नहीं पड़ता है, और शुद्धात्मा पद पे नहीं, शुद्धात्म पद में रहे ना रहे बंद पड़ता नहीं है, पूरी निर्जरा नहीं होती है। मतलब वो संजोग आता है ना, वो बोले ना उन्होंने कि हाँ, संजोग लेकिन नए आश्रव कर्म एटली महात्मा संजोग। को बनते नहीं है, बंद नहीं है, महात्मा को संवर है, लेकिन हाँ, मतलब वो वो आश्रव, पूरा डिस्चार्ज नहीं होता है। आश्रव मतलब संजोग आना ना, मेरे को ये समझ में। हाँ अच्छा, संजोग बनना, ठीक है, वो मतलब, हाँ, वो कर्म कर्म के पार्टिकल्स आते हैं, संजोग आता है तो, और वो बंद होता है या नहीं होता है वो दशा पे निर्भर है। हाँ, अब समझ में, ठीक है हाँ ठीक है, चलो ठीक है, आगे पूछूंगा फिर बात। जय सच्चिदानंद। जय सच्चिदानंद कश्यप जी। सुबीर जी अनम्यूट कीजिए। जय सच्चिदानंद। जय सच्चिदानंद दीपकानंद जी, मिच्छामि जय दुक्कड़म टू ऑल सच्चिदानंद। माय जय सच्चिदानंद। महात्मास। दीपकानंद जी, कविराज की एक पौधों में व्यतिक्रमण न प्रतिक्रमण, हम अतिक्रमण तो सुना है, व्यतिक्रमण व्यतिक्रमण का प्रतिक्रमण, व्यतिक्रमण व्यतिक्रमण हाँ, व्यतिक्रमण का प्रतिक्रमण, यानी अतिक्रमण हाँ, है। अतिक्रमण का मतलब व्यतिक्रमण, स्वाभाविक नहीं है। नहीं, अच्छा, दोनों सेम ही है, ऐसा अतिक्रमण भी व्यतिक्रमण ही हो गया ना। उसको क्या मतलब है? व्यतिक्रमण यानी व्यतिरेक गुणों का परिणमन होना। तो जब ऐसा होता है तो वो प्रतिक्रमण मांगता है। तो एक तरीके से वो भी अतिक्रम ही नहीं हो गया ना, व्यतिक्रमण जो भी है, मतलब वही है प्रतिक्रमण। व्यतिक्रमण, व्यतिक्रमण अतिक्रमण ही है। हाँ, अच्छा, ठीक है ठीक है, तो वो एक कंफ्यूजन था। और दूसरा, हम बार बार ये बात करते, उपयोग में रहना, शुद्ध उपयोग में उपयोग में रहना, रहना यानी उपयोग करना, उपयोग में रहना यानी उपयोग करना। किसका उपयोग करना? प्रज्ञा शक्ति के प्रकाश का, हाँ, तो यानी लेकिन, प्रज्ञा हाँ दर्शन दर्शन का उपयोग करना, दर्शन शक्ति का। सही और शुद्ध उपयोग मीन्स क्या हो गया फिर? उन शुद्ध दर्शन है, मिला है ना। हाँ, हाँ नो, लेकिन एक दादाजी के ऑडियो क्लिप में ऐसा बोला, जो उपयोग में रहना मीन्स चित्त के साथ काम करना, मतलब जो भी है चित्त के साथ, यानी चित्त का उपस्थित होना, बराबर, का अशुद्ध। हाजिर रहना, हाँ उसे उपयोग कहते हैं। हाजिर हाँ रहना हाँ यानी उसका इस्तेमाल करना। हाँ वो तो इंग्लिश में उसका टू यूटिलाइज यही हुआ उसका मीनिंग, तो वो बात सही है, लेकिन दादा की एक सत्संग में जैसा सुना आपने बोला अभी, जो चित्त की हाजिरी में काम करना वो एक उपयोग हो गया, और शुद्ध उपयोग मीन्स
જે આપકી જ્ઞાન કી ઉસમે અપ્લાય હોતા હૈ હું શુદ્ધાત્મા છું અને જગત નિયંત્રણ લેકિન હમે 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 એસા લગતા હૈ ચિત્ત કા હાજિર રહેના યાને શુદ્ધ ચિત્ત કા હાજિર રહેને કી બાત હૈ. હમારા લીએ મતલબ વો શુદ્ધ ઉપયોગી હો ઇનકો ગયા ના. ઇનકો યે જ્ઞાન મિલા હૈ ના તો ઉનકે લિયે ચિત્ત કી ઉપસ્થિતિ યાને કી આપ ઉપયોગ મેં હૈ. हाँ. तो हमारे बाहर वाले लिए लोगों को, सॉरी बाहर वाले लोगों को जो काम करते हैं ना, तो करीबन उनका चित हाजिर होता है, लेकिन जहाँ हाजिर नहीं होता है वहां गलतियां होती है ज्यादा. तो हमारे लिए बोल सकते हैं उपयोग और शुद्ध उपयोग एक ही है, मतलब शुद्ध आत्मा में रहने का और जो ज्ञान के करेक्ट साथ उपयोग में करेक्ट रहने का, तो हमारे लिए करेक्ट दोनों एक ही है. बराबर है. बराबर है, तो हाँ अच्छा लागू भी करना है दूसरा. हमें. हाँ बढ़िया. ठीक है. तो दूसरा एक मेरा छोटा छोटा प्रश्न है क्लियर करने के लिए, नो कंफ्यूशन. प्रॉब्लम, नो प्रॉब्लम, बोलिए. एक दूसरे एक जगह पे दादा ने ऐसा बोला, कोई भी टाइम पे राह नहीं देखने का. राह देखते ना मतलब वेट करते हैं उस टाइम पे कुछ ना कुछ गोटो देने का, मतलब विधि हो एक कोई असीम जय जयकार हो, तो उसके एनो पीछे एनो मत क्या है मतलब है. એનો મતલબ શું થાય? આપણે રાહ જુએ ને એટલે એક પ્રકારનું આર્ત ધ્યાન ઉભું થાય, જી નહીં આયા, હા જી નહીં બરાબર આયા, જી નહીં આયા, તો એ તો બરાબર. એના ટાઈમે જ આવશે ને. એ આપવાના છે તેના ટાઈમે. આપણે રાહ જોવાથી કે જલ્દી આવવાના નથી. રાઈટ રાઈટ. રાહ જોવાથી અંદર જે અસર થાય છે ને, એક પ્રકારનું આર્ત ધ્યાન થાય છે, પ્રેશર આવે છે. હા બરાબર આગળ બરાબર. એના કરતા ઉપયોગ રાખો ને, કઈ વાંચો, કઈ કરો, કઈ ત્રિમંત્ર બોલો, અસીમ જય જયકારો બોલો, પદ ગાઓ. બરાબર બરાબર. એમને વો તો દાદા કી મહાત્મા હો તો એ બોલ કીધું, સકતા જી દાદા કી કુછ દાદા ભી. કે અમે કોઈની રાહ ના જોઈએ. હા રાહ આપને ના મહાત્મા જોઈએ સોરી. મતલબ એની આયા નથી, આયા નથી ભી અસરમાં ના હોય એમ. હા. એ સહી બાત બોલા. આર્તદાન જો હોતા હે ઉપર નીચ હોતા હે, ક્યુ નહીં આ રહા હે, કબ આયેગા, હા એ મતલબ એ સંજોગ કા રાહ દેખતે ના ઉસમે આર્તદાન હોતા હે. રાઈટ वो मतलब साइंस निकल गया है. और करेक्ट. अपने दादाजी के हिसाब से तो हमारा मतलब कोई भी सत्संग जो आप बोल रहे हैं ना, वो आपने उसमें मतलब उपयोग कर लेने का है सत्संग का, क्या सत्संग बताया, साधन क्या का. बताया दादाजी के? हाँ उसी टाइम पे राह देखने की बदले कोई भी सत्संग का हाँ उपयोग, हाँ करेक्ट करेक्ट करेक्ट. तो हमारा महात्माओं के लिए. लेकिन जनरल पब्लिक जनरली मैंने देखा, इवन हम लोग भी कोई नहीं, मेरे को पूरा बात बोलने दीजिए, जनरली हम मोबाइल में ही पड़े रहते हैं. आप देखो तो मोबाइल में कोई भी मैसेज देखो के क्या मतलब सोशल नेटवर्किंग इसीलिए में पड़े रहे उसने हो, उसको क्या तो बताया, वो उसको तो सही उपयोग नहीं हुआ ना, ऐसा मेरा कहना. उसका उपयोग हुआ, लेकिन उसका अशुभ उपयोग हुआ. मनोरंजन में गया ना, हाँ. वो अशुभ उपयोग हुआ. और अगर फिर कुछ टेढ़ा मेढ़ा देखते हैं तो फिर अशुद्ध उपयोग भी हो सकता है, अशुभ या अशुद्ध. शुभ अगर और अशुभ. पॉजिटिव नहीं है तो वो नेगेटिव है, लेकिन जो नेगेटिव ही है वो अशुद्ध में जाता है. हाँ. लेकिन आठ तो धन से बचता है, लेकिन ये दूसरा क्रिएट हो जाता है. हाँ, आप इसलिए मोबाइल उसका देख रहे हो तो बताया है आठ तो कि धन से बचते हो, लेकिन उसके उपयोग दूसरे में गया, मतलब शुभ अशुभ में चला गया, ऐसा होगी बोल सकते हैं. बराबर है, बराबर है. लेकिन हम कितने महात्मा ये कहते हैं, वो सब फोन में सब डाल के रखा है, साथ दादा का सत्संग सुनने लग जाते हैं, वीडियो देखना शुरू कर देते हैं. ना हो तो असीम जय जयकार का भी धुन मतलब मनो में मनी मन में गाते रहने का. हाँ बराबर है. ओके सरस हो जय गया. सच्चिदानंद. हाँ जय सच्चिदानंद. जय सच्चिदानंद. सुनील जी और क्वेश्चन होगा तो बताना बाद में. हाँ. ठीक. महात्माओं को ने क्वेश्चन, शादी नो दादा, दीपक क्वेश्चन. भाई, नहीं तो जी कश्यप जी तो छे पशी. कश्यप जी आप आपका कुछ, इफ यू आर रेडी यू कैन आस्क. ओके जय सच्चिदानंद कश्यप जी.
जय सच्चिदानंद, मैं एक कुछ शेयर करता हूँ। हाँ करो। व्यवहार अने निश्चय वो व्हाट्सएप ऑडियो है, वीडियो है, इसमें प्ले कर, इसमें पढ़ भी सकते हैं आप। ठीक है, एक मिनट। ये होना सर नहीं रहा तो नहीं ये सेवन में रहो ये ठीक है तो फोर रूम ये पची बुद्धि थी बोल रहा है मन तेरा नहीं कटे होते तो पहले ये तो आप क्या એક ये થોડા સમજ નહી આયા વો બોલે તે સો સો ના સ્વાર્થ ની વાતો બધી સી રીતે વ્યવહાર માં રહેવું તે શું નવી જાત નું ખોલવું તે પછી બુદ્ધિ થી બધું લાગે તે પહેલા ની કટેવો છે તે આપને કહેવું કે કઈ કામ પડે તો સંભાળી લેજો કઈ તમે મોટો નહીં તો વાપસ વાપસ કરો ઉસકો જબ વો વો આતા હૈ તો ઉસકો પોઝ કરના એક આગે લે જાઓ હા આગે ઓર ભી આગે એ ઓર ભી આગે હા બસ યહાં રોકો યહાં રોકો પોઝ કરો હા બસ પોઝ બરાબર હે પોઝ હે हाँ अभी क्या बोलते हैं आप वो इसके बाद का समझ में आया, सत व्यवहार पर राग, ये तो समझ में आया है कि सत व्यवहार पर राग नहीं, असत पे द्वेष नहीं, वो जो है बता रहे हैं। और इसमें आगे का जो है ना, आगे का स्लाइड तो सौ सौ ये जो बताया ना, ये जो ये समझ नहीं आया क्या बताना चाह रहे हैं। ना स्वार्थनी वातो बधी केवी स्वार्थनी सी रीते व्यवहार में रहू ते शू नवी जात नु खोड़वू તે પછી બુદ્ધિ થી બધું લાગે તે પહેલાની કટેવો છે શું ખબર ઉસકા મતલબ ક્યાં હૈ વ્યવહાર મેં કેસે રહેના વો ઇમ્પોર્ટન્ટ હૈ સો સો ની સ્વાર્થ ની વાત બધી ક્યા બતાના ચાહ રહે હૈ? યાને અપના પર્સનલ ગેઇન સેલ્ફિશનેસ સે હી રહેતે હૈ લેકિન અચ્છા વ્યવહાર મેં કૈસા રહેના ચાહીએ યે સ્વાર્થ નહીં હા लेकिन ऐसा रहना चाहिए कि वो कर्म से हम छूट जाए वो बात कहते हैं अच्छा स्वार्थ में अपने पोता ना घाट मा रही छे हाँ काठ मा रही छे घाट मा रही छे व्यवहार मा घाट मा रहे એટલે લાભ કરવા માંગે છે તરીકે કે કેવી તો શું રીતે નવી રહેવું છે જાતનું વ્યવહાર ખોલવું, માં શું કેવી નવી જાતનું રીતે ખોલવું? એને કૈસા ઢૂંઢ કૈસા રહેના ચાહીએ કે ઉસમે સે હમ છૂટ જાય એના અચ્છા કર્મના પરિણામ માંથી આપણે છૂટી જઈએ તે પણ આ પહેલાની કટેવો છે અચ્છા પહેલા ની કટેવો છે તે પછી બુદ્ધિ નું બધું લાગે, બુદ્ધિ થી બધું લાગે એટલે એનો મતલબ એમ થાય કે બુદ્ધિ થી એમાં પોતાનો લાભ ખોળે બુદ્ધિ થી એમાં લાભ ખોળે બેનિફિટ ખોળે અચ્છા બેનિફિટ અચ્છા ઢૂંઢે ઢૂંઢતે અચ્છા બધું બધું લાગે। और फिर जो है मतलब आगे का बोल रहे हैं, आगे का भी बताइए क्या। એટલે આપણે કહેવું કે કઈ કામ પડે તો સંભાળી લેજો કહે હા શું કહ્યું તમે મોટા મનના છો તો સંભાળી લેજો એટલું કહીએ એટલે ગુચાય નહીં હા યાને બોલ દેના સંભાળ લેના મેરા એસા બોલતે હૈ આપ બડે મન કે હૈ તો આપ સંભાળ લેના પરિસ્થિતિ કો કઈ किसको किसको बोलते હૈ ऐसा? કામ પડે આ तो आगे से पढ़ना पड़ेगा कैसा काम पड़ेगा यानी वो देखिए ना, वो बराबर के बाद में जो है फिर वो दादाजी यहाँ। हाँ यो सामने वाले को बोलते हैं अच्छा कुछ काम हाँ हो तो संभाल लेना कि कौन से मतलब जिससे 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 हमें डीलिंग कर रहे हैं उससे उसको। हाँ उनके बाद वो बोले ना सब अपने स्वार्थ में रहते हैं हाँ
अच्छा बात करते तो यहाँ कैसे रहना है, वो हाँ बोले बोलते हैं कि अगर ऐसी कोई परिस्थिति यहाँ की तो हमें संभाल लेना, क्योंकि आप बड़े मन के हो ऐसा। अच्छा, मतलब सामने वाले से ऐसा मतलब बोलने चाहिए कि आप बड़े मन के और संभाल लो, मतलब उसके उसके हाँ, उसको मेरा जिम्मेवार। सामान लेना, आप बड़े मन के हैं, यानी आप मेरे पर थोड़ा सॉफ्ट रहेंगे। अच्छा, ऐसा मतलब सामने वाले के साथ ऐसा डीलिंग करना चाहिए, ऐसा बोलना चाह रहे। हाँ, लेकिन वो तो स्वार्थ में ही रहते हैं, किस तरह से सामने वालों ने कीवी आपने बेनिफिट लिए है, एवी रीते रहे छे। अच्छा हाँ, तो ये हाँ ये हो गया। और फिर इसके बाद जो है मतलब फरिद्याद ये नहीं, शेता परंतु आगे ये पालन करवाना नदी फरिद्याद शेर। नहीं, मैं आगे एक मिनट लगेगा। आगे का बताओ। हाँ बस एक मिनट। हाँ फाइलों निकाल कर वो एमने ज खबर न थी ये आवे त्यारे हूँ एमने कहूँ हूँ एमने कहूँ। एमनो प्रश्न एवो छे के सामान्य समाधान थयू, राग द्वेष थयो नहीं तो संभावे निकाल थयो, तो तमारी पासे एवं कयू जजमेंट छे आमा ने छे छे तो शू अपनी पासे जजमेंट छे ज कहे शू आगे इसका बताओ, मेजर जजमेंट मतलब और क्या, नाम क्या मतलब है, संभव से जजमेंट। निपटारा हुआ उसका प्रमाण क्या है। ये वो बोले आपनी पास से जजमेंट छे ज... जाता है अच्छा अपनी पासे नु प्रमाण शू छे। जजमेंट मतलब प्रमाण। हाँ, जजमेंट यानी वो संभव से निपटारा हुआ कि नहीं उसका। अच्छा उसका, हाँ तो ए एक वो नहीं आगे। बीजी बीजी एक नहीं बीजी बात त्रीजी वक्त एनो निकाल थवानो छे शू कहू समझ पड़ी ने, अने जजमेंट वाला ने पासे नहीं था ही निकाल, एक कोई निकाल नहीं था ही निकाल करवा गयेला तेनो कोई नो निकाल थयेलो नहीं। हाँ, आ हिंदुस्तान में कोई ये नथी, कोई एक नथी के जेनो जेनो निकाल थयो हो शू कहू, उसका क्या मतलब है निकाल हुआ नहीं नहीं निकाल हुआ उसके झंझट में पड़ने से बदले मुझे निकाल करना है, वो उसमें रहो जजमेंट यानी वो जांच मत करो कि मेरा संभव से निपटारा हुआ कि नहीं, अच्छा संभवे निकाल थयो के नहीं एना जजमेंट में एना डिसीजन में नहीं रहता, तारे तमारे निकाल करवो छे एवं राखवानू निकाल करवा गयेला ते थयेलो नहीं एम करीने ओके कीधु, અને આ હિન્દુસ્તાનમાં કોઈ એક નથી જેને નિકાલ થયો હોય, કારણ કે આજે મન વાણી કાયની એકતા નથી ને એટલે સમય નિકાલ નથી થતો નક્કી કરે તો એ અચ્છા અચ્છા ऐसे फिर आगे क्या है। हाँ અને આ સમય નિકાલ કરવાના હથિયારથી બધાનો સમય નિકાલ થઈ જશે, યાને ઉસકા નિશ્ચય છે, હથિયાર છે હાં એનો હથિયાર એટલે નિશ્ચય છે, શું કહ્યું ઘરના બધા એક્સેપ્ટ કરશે કે ના બરાબર છે, શું પેલો નિકાલ તો કોઈનો થયેલો જ નહીં, સેજે ફાઇલો પેન્ડિંગ જ પડી રહેલી, યે ત્યાં શું કીધું કે ધીમે ધીમે કરીને નિકાલ થશે, હાં તો પહેલો સંભાવે નિકાલ તો કોઈ નિકાલના નો થયેલો કરવાના નથી, હથિયારથી, હવે અને ફાઇલો જે કરવા પેન્ડિંગ છે। ગયેલા ને તે નિકાલ નથી થયો, હાં અને નિકાલ થયેલું એટલે કોને કહેવાય કે બધા એક્સેપ્ટ કરે ઘરમાં, લેકિન અભી જો હે ફાઇલો પેન્ડિંગ પડી રહેલી, એસે બરાબર। હા ફાઇન્ડિંગ એ તો પડેલી જ રહી છે ને, કારણ કે સમય અચ્છા નિકાલ થતો નથી પણ એના આપણે પ્રતિક્રમણ કરીએ છીએ, અચ્છા રહી ગયેલાના પ્રતિક્રમણ કરીએ છીએ, નિશ્ચય કર્યો જેટલો આપ સંભાવ્ય નિકાલ થયો એટલો તો લાભ થયો, સંભાવ્ય પણ જેટલો નિકાલ નિકાલ નથી થયો કેમ નથી થતું, કેમ કે મન વચન કાય ની એકતા નથી, અને આપને આપને બરોબર નિશ્ચય નથી કરતા, એટલે સંભાવ નથી। હા એ એટલે કીધું પૂરો નિશ્ચય હોય ને હા 100% તો પણ મનવાણી કહેની એકતા નથી એટલે હમ પૂરું થતું નથી, અને નિશ્ચય એવો હોતો નથી હમ અને સમય નિકાલ થતો નથી થતો નથી એવું ગાયા કરે, હા એવું અંદરથી રહ્યા કરે, તો કે એના નહીં નિકાલ થયો એની પાછળ ના પડો, મારે નિકાલ કરવો છે દાદા શક્તિ આપો એમ કરીને રહેવાનું,
તો નિશ્ચય જ્યારે કરીએ તો મન વચન કાય ની એકતા થઈ જાય છે? ના, નિશ્ચય થી નિશ્ચય તો નિશ્ચય છે, તમારું નક્કી પણ છે, પણ મન વાણી કાયની એકતા નથી, માટે સમય નિકાલ થતો નથી. પણ પછી તમે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરો કે મારે સમય નિકાલ જ કરવો છે, તો પછી એનાથી સમય નિકાલ કરવો છે ને થતો નથી, એના પ્રતિક્રમણ કરીને કરવો છે એવું નક્કી કર્યું એટલે આગળ એવું બીજ પડે છે. બીજ પડે છે કે મન વાણી કાયની એકતા થઈ જાય. હા, એટલે એ એનું બીજ કારણ સ્વરૂપે મન વાણી કાયની એકતા છે, અચ્છા, પરિણામમાં નથી. પરિણામમાં હા, એ મેં પૂછ લિયા, ફિર આગે ઓર હોગા ટાઈમ તો પૂછ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, તમારા પ્રશ્ન હતો ને સાહેબ? ઓકે, હા, અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. હા, દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. હલો, સાંભળે છે કે? જય સચ્ચિદાનંદ. દરેક મહાત્માને જય સચ્ચિદાનંદ. આ લપકામણ જઈ આવ્યો હતો હમણાં પર્યુષણમાં, બે ત્રણ દિવસ, 3 દિવસ એટેન્ડ કર્યા, પણ જબરજસ્ત, બહુ આનંદ થયો ત્યાં. આખો પરેશ આનંદ નો, અને શું નામ ભાઈ, પરેશ આનંદ, હા, બિહારી આનંદજી. હા, હવે પ્રશ્ન, હા, પ્રશ્ન મારે એ થાય છે દીપકભાઈ, કે આપણે પોપ્યુલર થઈએ એટલે હવે હમણાં ભજન કરવા બી જાઉં છું એમ, ગણપતિ એટલે. ક્યાં જાઓ છો? ભજન કરવા માટે હમણાં ગણપતિ બાપાના ભજન હોય ને બધા, એટલે હું ત્યાં ગાવા જાઉં છું, વગાડવા જાઉં છું. સારું સારું, એમાં શું છે? હા, એટલે કામ, આમ શું કેવાય, આમ કાલે તો બધો એટલો બધો લોકોએ આમ રિસ્પેક્ટ આપ્યો, માન આપ્યું આખું એમ. એ તો આપે ને, એ તો એને આપે. હા, એટલે પોપ્યુલર થઈ ગયા ને. તમે ગાયું કે દીપકભાઈ ગાયું? ના, એ તો દીપકભાઈ ગાયું, બરાબર છે, તે આપણે તો જુદું, આપણે જુદું રહ્યું, બરાબર. પણ થાય છે શું કે આ આપણા વખાણ કરે ને પછી 5-10 દિવસ પછી એ જ વખોડે આપણે, એટલે કે આમ, એટલે એનું આપણે સર્ટિફિકેટ આપણે માન્ય કરવાનું નહીં. હા, એમ સર્ટી માન્ય, હા, એટલે અસર અસરમાં આવી જઈએ કે આ તો આપણે બહુ માન આપ્યો. એટલે આપણો જેની સાથે એવા એવા જે, હા, એક મિનિટ આવું હું કે સાહેબ, પછી આવું હું પાછો, પાછો જોઈન્ટ થાવ, પાછો, હા, પાછો જોઈન્ટ. નો પ્રોબ્લેમ. ઓકે, જય સચ્ચિદાનંદ. દીપકભાઈ બોલો. શાંતિ કાકા શું કહેતા હતા? શાંતિ કાકા અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. અલી હસ્યા કરો તો બસ. જય સચ્ચિદાનંદ. ખાલી હસ્યા કરો છો, એ બોલે તો ખબર પડે. આજુબાજુ અવાજ છે એટલે મકાન નું ધાબુ ભરાય. હા હા, એ તો બરાબર, આપણે સામે નું થાય છે ને. બોલો, છે કઈ પ્રશ્ન સાહેબ? આજે પર્યુષણ માં કામ થયું, એક વ્યક્તિ ચડિયાતા સત્સંગ, બધા આપતા પુત્રો ના સત્સંગ જેનો સાંભળીએ એમ લાગે કે આનો જ સાચો છે, બીજાનો સાંભળીએ એટલે એમ લાગે વાહ ભાઈ આ જ સાચું છે, કારણ કે બધે દાદા છે. હા, અને એ જે ખોની કેવાય મારા ઓછા ના દેખાવા જોઈએ,
ના, એ ધીમે ધીમે કરીને થાય છે, કારણ કે નજીક રહેલા હોય ને તો બધી અપેક્ષા હોય, માન્યતા હોય, અભિપ્રાયો હોય, એ બધા જેમ જેમ ઓગળતા જશે ને એટલે આવશે બધું. હવે થઈ રહ્યું વડોદરા શિબિર થઈ ને તાણે આપણે સલાહ પર વાત કરી દે પેલે આપણી કલમો. હા, કલમો ઉપર વડોદરા ની કેટલા બધા દોષ થયા હોય, એ દોષો ની ખબર પડી કે આવા બધા દોષ થઈ ગયા આપડા. કો બરાબર છે, આપડા નહીં, આ બાના. હા તો બાના, હા ધર્મિષ્ઠા ના એમ કેવા થઈ ગયા બધા ઉપર એમ. બરાબર, આ પ્રદૂષણ માં જે સામાયિક કરાયું ને સાહેબ, જોરદાર કરાયું, એ તો એવું અદભુત થયું કે જયારે ઘેર આપણે સામાયિક કરવા બેસીએ અને 5 જ મિનિટ નક્કી કર્યું હોય ને તો 5 પૂરી ના થાય કે સામાયિક આપણે ચાલુ થાય. પણ આ સમૂહમાં આ બધા સાથે કરે ને એના એ આપણને લાભ બહુ સારો મળે છે. તો કેવો લાભ થાય, અડધો કલાક પોણો કલાક જતો રહ્યો તો જે આખી લિંક સામાયિક ની ચાલી આપણી, કે નાનપણથી અત્યાર સુધી ક્યાં ક્યાં કોના દોષ જોયા, કોની સાથે આપણે ઝઘડો કર્યો, સાચો ખોટો કેવું જીવન હતું, એની જે આખી લિંક ચાલી, તો એ લિંકમાં સમય જતો રહ્યો એવી ખબર ન પડી, એટલું જ નહીં પણ એ લિંક આપણી આવી ચાલી શકે એવો જે આત્મવિશ્વાસ, એ આપણામાં આત્મવિશ્વાસ બેઠો. બરાબર છે, બરાબર છે. આંખો મન કરીને સામાયિક કર્યું પણ આંખો ખુલ્લી રહીને પણ એ રહેત ચાલુ ન કરવું હોય તો એ થઈ જાય એવી આખી આપણી દશા ઊભી થઈ. બરાબર છે, અને સતત આપણે ગુફામાં જ રહેતા હોય ને એવી એક અનુભૂતિ થઈ. કેવા રહેતા હોય? આપણી સ્વગુફામાં, આત્મામાં, નિજ સ્વભાવમાં. હા બરાબર છે. અને મન, ખાસ કરીને મન ઉપર સતત આપણું ચિત્ત દોયા કરે. સાચી વાત છે, ઉપયોગ રહ્યા કરે. મનની બધી ભાંજગઢ છે. માન્યતાના ઝઘડા છે ને બધા, માન્યતા, અભિપ્રાય, કશાયો, એ ભૂલવાળા અભિપ્રાય થી રહેલા છે બધા અંદર. ગુચવ ગુચવ કરે છે, ભાષા ઉપર તો જબરદસ્ત વાત થઈ. કુટુંબમાં કેમ જીવવું, ક્યાં કુટુંબ આપણું જે ફેમિલી છે, હા બરાબર છે, એમાં ભાષા દ્વારા જે કઈ દોષો થાય છે એની તો જબરદસ્ત વાત થઈ થાય. બરાબર છે, બરાબર, સરસ. કરેક્ટ, એવો અનુભવ થયો, બહુ સરસ. અને આપણને આ જે પર્યુષણમાં ઇફેક્ટ, જેને એક અસર કહેવાય, અને એક એક શબ્દ આપણને લાગી ગયો, ચોંટી ગયો, એવી આખી લાગણી ઊભી થઈ જાય. અને જ્ઞાતા, જાણનારો ને જોનારો કોને કહેવાય એનો આપણને પ્રત્યક્ષ અનુભવ ત્યાં થયો. બરાબર છે, સરસ. અને હું તો એ શક્ય થઈ ગયું કે આ સંઘે એવું કરી 10-10 જગ્યાએ બધું ગોઠવાનું, આવા કાર્યક્રમો ગોઠવ્યા. અને જે આખો અભિયાન ઉપાડ્યું આખું, જબરજસ્ત કહેવાય સાહેબ. બરાબર છે, એનો પણ એક આપણને આનંદ હોય. અને કેટલા કેટલા લોકોને નાના ગ્રુપમાં ખૂબ જ લાભ મળે,
ગ્રુપ નાનું, દર્શન પણ એક સાથે નિરાંતે બધા કરી શકે. ખરું છે, વાત સાચી. એનાથી જે આનંદ થયો, ઉલ્લાસ, એ આપણને આખા આત્માનો ઉગાડ થાય એવી અનુભૂતિ થઈ સાહેબ. જય સચિદાન શાંતિ દાદા. બધા પ્રશ્નો સમી ગયા? હા, સમી ગયા સાહેબ. આપણે નહી સમાવા હોય ને તો એ સમય જવું પડશે. બરાબર છે. અને જેને કહેવાય કે મક્કમતા, આટલા આટલા સત્સંગો સાંભળ્યા પછી આ બધું જે 7-8 દિવસ જે ચાલ્યું એ દઢતા કરાવી દે કે હવે મોક્ષ સિવાય કોઈ આરો નથી. એટલું નહીં પણ મોક્ષ જ છે. અહીં બેઠો ઘરમાં પણ આનંદની અનુભૂતિ કરાવી દે એવો સત્સંગ થયો સાહેબ. એ વાત સાચી. આ તો ઘરમાં પેલા જે થતું કે આપણે સામે જોઈએ ને એમ થાય કે એમના પ્રત્યે અંદર છે જ અભાવ, છે જ તિરસ્કાર. અંદર જે પડ્યો હતો એ પહેલા કેવો હતો અને આ સત્સંગ થયા પછી આગળ કેવું ચોખ્ખું થઈ જાય, કેવી પ્યોરિટી આખા અંતસ્કરણમાં થાય એવી અનુભૂતિ થઈ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપાનંદજી, આર યુ ફિટ ઇનફ કે કશ્યપજીનો પ્રશ્ન લઈએ? યા ઓકે ઓકે ઓકે. જય કશ્યપજી બોલીએ. વોટ્સએપ ઓડિયો છે દાદાના સોંપ્યો આથી વાંચો માટે આ કેવી રીતે ચાલે છે એ બધું હું બતાવીશ. જ્યારે જ્ઞાન આપીશ ત્યારે કોણ ચલાવે છે, તમે કોણ છો, સી રીતે ચાલે છે બધું દેખાડી દઈશ. પછી તમારી મેળે ધંધા કર્યા કરો ને, પછી આ બૂમો પણ નહીં પડે કે તમે વીરચંદ કેમ નથી આવતા. પણ ત્યાં સુધી તમારું કામ ના કાઢી લો ત્યાં સુધી બૂમ પડે. એટલે જ્યાં સુધી તમારું કામ ના કાઢી લો ત્યાં સુધી બૂમ પડે. સમજ પડી ને? આ બોલીએ. યે જો બતા રહે ના તમે કોણ છો, સી રીતે ચાલે છે, તે બધું એટલે જ્ઞાન આપશે ને તમને, આ બધું સમજાઈ જશે એટલે પછી આ બૂમો નહીં પડે કે વિચનભાઈ આવ્યા છે. કાં તો સમજણ નહોતી પડતી એટલે બધી બૂમ આવતી હતી, ભૂલો થતી હતી ને બૂમો આવતી હતી. હવે સમજાઈ ગયું એટલે બૂમ નહીં પડે. ખ્યાલ આવ્યો? પડે કે વિચન કેમ નથી આવતા, વો ક્યા બતા રહે કે વિચન કેમ નથી આવતા? નહીં નહીં, તમે બૂમ પાડે છે ને તમે લોકો મારા ઘેર નથી આવતા એમ કરીને. અચ્છા અચ્છા. એટલે એવી રીતે જે બૂમ પડે છે તો કે તમે સમજી જાઓ કે આ કેમ થાય છે, કોણ કરે છે, કેવી રીતે થાય છે. એટલે પછી તમે એડજસ્ટમેન્ટ લઈ લેવાના, સંભાવ્ય નિકાલ કરવાના ને, તો પછી તમારા નામની બૂમ પડે, ક્લેમ આવે. બૂમ પડવી એટલે ક્લેમ આવે, ક્લેમ નહીં આવે. અચ્છા. હા અચ્છા. આગે મને કહેતા હતા. હા, મને કહેતા હતા વિચનભાઈ બહુ સારા માણસ છે, આમનું કંઈ કરી આપજો, આમનું કંઈ કરી આપજો દાદા. તમારા ગયા પછી કહેતા હતા બધાનું કરવાનું છે, બધા સારા જ છે ને, મને ભેગો થયો એ બધા સારા જ છે ને. અને સારું ખોટું એ તો બધું કળિયુગના ગુણો કોનામાં ના હોય, અત્યારે દુષ્મકાંડના ગુણો કોનામાં ના હોય, અત્યારે અણહકનું છોડી દે એવા કેટલા હશે. છોડી દે એવા કેટલા હશે? છોડી દે એવા કેટલા હશે? આવા કાળમાં
છોડી દેવા કેટલા છે આ કાળમાં જ્ઞાની પુરુષના દર્શન થાય ને, એટલે એમ શું પોતે જ કાઢીએ જોયું. કણક નું તો લો જ છો અને ઓન એન્ડ ઓન રાખો છો, ડાઉન તો જવા જ નથી દેતા, શું પછી અમે શું કરીએ? ખોડ કાઢીએ પછી અમે શું? તમારી ખોડ કાઢીએ? તમારી ખોડ ખાડી કાઢીને શું કરવાનું? બધી ખોડ જ છે ને, બધી આખી ખોડ હોય તેને શું ઓઢવાનું? હા બોલીએ અભી. એટલે અમે શું દોષ કાઢીએ? બલ્યું અનહક નું તો લો જ છો અને ઓન ને ઓન રાખો છો, ડાઉન તો જવા જ દેતા નથી. વો ક્યાં હોતા હે ઓન ને ઓન? ઓન તો યાને ગલતી કણક નો પર છે, સહેજે આવું ના જોઈએ. આવા કર્મ જ્ઞાન કૃષ્ણ દર્શન થયા ને એટલે અમે શું દોષ કાઢીએ? એટલે બધા અણક વાળા જ છે. અચ્છા, બધું અણક તો લો જ છો ને, ઓન ને ઓન રાખો છો એટલે લેયા જ કરો છો, ડાઉન તો જવા દેતા નથી, પછી અમે શું તમારી ખોડ કાઢીએ? ડાઉન તો જવા દેતા નથી મતલબ ક્યાં હોતા હે? હા, ડાઉન તો જવા દેતા નથી એટલે અણક નું બર નથી કરતા લેવાનું, ચાલુ જ રાખ્યું છે. જેને કહે છે સહાયક શંકિત, જેને કહે છે નિરંતર સહાયક શંકિત, પેલું શંકિત નહીં, પેલું ચમકી તો આવીને પાછું આગું પાછું થયા કરે, જયા કરે. આ તો નિરંતર રાતે જાગો તોય ચમકી જાય નહીં, સમજ પડી ને? એટલે એ તો કેવળ જ્ઞાન સિવાય થાય નહીં. કેવળ જ્ઞાન આપવું પણ પચતું નથી. મને આ પચ્યું તો તમને સી રીતે પચે, મને ના પચ્યું તો તમને સી રીતે પચે, પણ આપું છું સીધું કેવળ જ્ઞાન. શું કહ્યું અભી? બોલીએ નિરંતર રાત નિરંતર રાતે જાગો તો એ સંકિત જાય નહીં, એટલે એ તો કેવળ જ્ઞાન સિવાય થાય નહીં. હા, એટલે કેવળ જ્ઞાન મળેલું છે માટે ક્ષાયક સંકિત છે. અચ્છા, એ કારણ કે મુજે એમને ના પચ્યું તો તમને કેવી રીતે પછી આપ્યું? તો કેવળ જ્ઞાન જ છે બધાને. એમ અચ્છા, આપે મતલબ કેવળ જ્ઞાન, લેકિન પછતાય ક્યો નહીં? ક્યોંકિ મન વચન કહે કે એકતા નહીં, ઇસલિયે. હા કરેક્ટ. અચ્છા, એસલે બોલતે મતલબ કે વો કેવલ જ્ઞાન દિયા હૈ, ઉસકા ઉસકા જો હૈ વો રહેતા હૈ, મેં શુદ્ધાત્મા રહેતા હૂં, ઉસકા વો એનું શું એનો પ્રમાણ કેવલ જ્ઞાન આપ્યું એના પ્રમાણ છે કે હું શુદ્ધાત્મા છું, રહે છે એ પ્રમાણ રહ્યા કરે? રાઈટ, આ તો કેવળ જ્ઞાન આપેલું છે એટલે રહે છે કીધું. ઓકે, અને પછી બરાબર બાળકોને છોકરાઓ અને જોડે કેવો વ્યવહાર કરવો? બાળકોને નાનપણથી આ ભાવ અને સંસ્કાર સંસ્કાર અત્યારના જે બાળકો છે જે રીતે આગળ આગળ થોડું નીકળતા થાય છે એ આજુબાજુનું સંગત 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 સોબત સંગત સોબત કહા ગયા? મેં એ આગે નીકળતા હું જો પૂછને વાલા હે ના ઉસમે વો. હા, પણ એવું એવું કયું વાતાવરણ કરવું જોઈએ ઉપસ્થિત કે જેથી એમને અંદરથી જ ભાવ થાય અને કંઈક સારી પ્રવૃત્તિમાં એ લોકોનું જીવન દોરાય, એના માટે શું પ્રયત્ન કરવો? સારી પ્રવૃત્તિમાં એ લોકોનું જીવન દોરાય એના માટે શું પ્રયત્ન કરવો? સાચો પ્રેમ, સાચા પ્રેમને માટે બાળકને એમ લાગવું જોઈએ કે મારા ફાધર મારા છોકરા જેવી બાળકોને નાનપણથી દિગ્દર્શન તો હોય ને, એમને અંદરથી ભાવ થાય, સરળતા સારી આવે.
બહુ અગત્યનું છે, કારણ કે બાળકોને નાનપણથી માર્ગદર્શન ના કરવાનું હોય. બોલીએ અભી इसमें जो पूछ रहे हैं ना, साचो प्रेम जो बता रहे दादाजी, साचो प्रेम होना चाहिए. बालक ने एम लागू जो ये कि मारा फादर मारा छोकरा जेवी वर्तनुक राखे छे. एम एम ना रहे वो जो ये कि मारा फादर जेवो वर्तन छे. थोड़ा इसके बारे में थोड़ा समझाइए. एक मिनट फिर जब कहो बोलो. મારા બાલક ને એમ લાગવું જોઈએ કે મારા ફાધર મારા છોકરા જેવી વર્તણૂક એટલે ફ્રેન્ડ જેવું, ફ્રેન્ડ જેવું વર્તણૂક. ફાધર નથી થઈ જતા. અચ્છા, ફ્રેન્ડ જૈસે વ્યવહાર રખના ચાહીએ, એસા બોલે. હા, ફ્રેન્ડ જૈસા યાને ક્યા ઉસકો ક્યા બોલતે બતાતા હું. એક મિનિટ, ઇવન બેલેન્સ ડીલિંગ હોતા હૈ. જબ ડેડી કરકે વો ડીલિંગ કરતે હૈ ના, તો વો વો એટેક કરતે હૈ. और अटैक हो ही जाएगा. अच्छा, इसलिए कि फ्रेंड ना जेव करवू जो है, डैडी ना जेव ना करवू जो है डीलिंग. हाँ, और उसमें बोला काउंटर पोली गोटवी पड़वे, तो वो काउंटर हाँ, पोली काउंटर पोली. इसलिए आप बड़े हैं, तभी मोटा छो ने नाना जुड़े बात करवानी हो तो काउंटर पोली मुकी पड़े ना, लेवल जेव पड़े ने. अच्छा, ये भी रहते. ओके, पहली पहली पहलू हैवी डोज नो लाइने छोकरू दबाई जाए, वो क्या मतलब बोलते हैं? હા, પેલો હેવી ડોઝ ને લઈને છોકરું દબાઈ જાય. ઓ, બડી બડી મોટી મોટી વાતો કરે તો પેલો સમજણ પડે નહીં ને એને. અચ્છા, પ્રેમ ની જીવી શકતું નથી અને કાઉન્ટર પોલી ગોઠવીને વેચની કરી નાખીએ, પહોંચાડી દઈએ પ્રેમ. મતલબ કાઉન્ટર પોલી સે પ્રેમ પહોંચાતે, કાઉન્ટર પોલી દ્વારા પ્રેમ પહોંચાતે. કાઉન્ટર પુલી કા મતલબ ઉનકે લેવલ, એમના લેવલ પાસે આવીએ ને એટલે એમને પોતાનું લાગે. ફ્રેન્ડ કે ને તો એક્સેપ્ટ થાય, ફાધર કે તો એક્સેપ્ટ ના થાય. ઓર વો બોલે ના વેચવીન કરી નાખીએ પહોંચાડી. શું કરી નાખીએ? વેચની કરી નાખીએ. વેચની કરી નાખીએ, વેચની એટલે ડિવિઝન કરી નાખવું. અચ્છા, પહોંચાડી દઈએ પ્રેમ, વો મતલબ કાઉન્ટર પુલી દ્વારા કરકે જો પ્રેમ પહોંચાડી. અચ્છા, ઠેઠ અમેરિકા સુધી પહોંચાડી દઈએ. અમેરિકા ઇંગ્લેન્ડ વો એસે આગે વો બોલે એસે, ઇસકા ક્યા મતલબ વો બતા રહે, ઠેઠ અમેરિકા સુધી પહોંચાડી દઈએ. બરાબર, વો ક્યા બતા રહે, ઠેઠ અમેરિકા સુધી પહોંચાડી દઈએ. પીછે કહો. वो बोले ठेठ अमेरिका सुधी पहुंचाड़ी दईए प्रेम, ठेठ अमेरिका सुधी पहुंचाड़ी दईए. હા, એટલે પોતે એવી રીતે રે છે ને હા, કે પેલા અમેરિકામાં બેઠા હોય ને તો તમારો પ્રેમ પહોંચે. અચ્છા અચ્છા, એસા બોલના ચાહે. ઠીક, એક એક ઓર લાસ્ટ મેં પૂછતો હું. એક રેવાઈ જાય હું કેમ રેવાઈ જાય? બધું ભાઈ બાર ભરેલો એટલો પછી આપડે આવો નક્કી કર્યું ને. નરેશ વેપાર ચોખ્ખો કરે એટલે ચોખ્ખો થશે. નવેસર ને વ્યવહાર ચોખ્ખો કર્યો એટલે હવે ચોખ્ખો થશે, એ થોડા સમજ નહી આયા. એક મિનિટ આગે પહેલે પ્લે કરો. અમે દુબારા સે પ્લે બેન કે છે કે સવારના ઉઠીને હું નક્કી કરું કે મારે કોઈને દુઃખ નથી દેવું, પાંચ આજ્ઞામાં જ રહેવું છે, તો પાછું રેવાઈ જાય હું કેમ રેવાઈ જાય? તો બધું ભાઈ બાર ભરેલો એટલો પછી આપડે આવો નક્કી કર્યું ને. નરેશ વેપાર ચોખ્ખો કરે એટલે ચોખ્ખો થશે, તો કરે ને. હા.
નવેસર થી વ્યવહાર ચોખ્ખો કર્યો એટલે હવે ચોખ્ખો થશે, મતલબ વો બતાના ચાહ રહે કે મતલબ વો નિશ્ચય કરને કે લિયે બોલે નવેસર ની વ્યવહાર સંભવ છે, નિકાલ સંભવ નિકાલ કરો નક્કી કર્યો ને એટલે બધું હવે ચેન્જ પડશે એમ થશે. અચ્છા વો ઉસકે બારે મે બતા રહે, ઠીક હે. ફિર યે જો હૈ એક એક જગહ યે આગે થોડા સા મે હા ઇસકા આગે આગે સુનિયે. હેલો પેલું ખોટી શ્રદ્ધાઓ હતી, રોંગ બિલીફો હતી, તો આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે, એ શ્રદ્ધા ઉડી ગઈ ધીમે ધીમે અને ટોંકી ખલાસ થઈ ગઈ. હજુ જરા કાચી હોય સાંભળવામાં આવતું આવ્યું હોય એટલે કે ટોંક્યો હોય તો સાંભળવામાં આવે તો પછી ટોંકી ખલાસ થઈ જાય. એ શ્રદ્ધાની ટોંકી ખલાસ થાય ત્યાર પછી વર્તનની ટોંકી ખલાસ થવા મળે. વાણી બોલી એ વર્તન કહેવાય, બધા હારે કાર્ય કરે છે, ગોળ ગોળી માર માર્યો બધું વર્તન કહેવાય, એ ટોંકી પછી એ ખલાસ થાય, એ બે ટોંકી ખલાસ થઈ જાય. પછી ભૂલીબેન કે યે જો બતા રહે હે ના ઇસમે કે રોંગ બિલીફ હતી એમાં સુખ સુખ આમાં સુખ છે આમાં સુખ છે એવી શ્રદ્ધા ઉડી ગઈ ધીમે ધીમે અને ટાંકી ખલાસ થઈ ગઈ. હજુ જરાક કાચી હોય આમ સાંભળવામાં ઓછું આવ્યું હોય એટલે ટાંકીઓ હોય, મતલબ વો સમજ નહીં આવે કે જો સાંભળવા ઓછું હોય તો ટાંકીઓ હોય. એનો મતલબ શું કે પેલું ખાલી ના થાય ને, હા એટલે ઉભું રહે, ખાલી નથી થયું. તો વો બોલે ના સાંભળમાં આવે, સાંભળવામાં આવે ત્યારે પછી ટાંકી ખલાસ થઈ જાય. વો ક્યા બતાના ચાહ રહે, સુનને મે આતા હૈ તો વો ટાંકી ખાલી હો જાતી હૈ, યાને સમજ મે આતા હૈ તો ખાલી હો જાતી હૈ, લેકિન વો પૂરી સમજ મે નહીં આતા હૈ, યાને રહે જાતી હૈ. વો સુનને કા ક્યા બતા રહે, સાંભળવામાં ઓછું આવ્યું હોય તો ટાંકી હોય ઓર સાંભળવામાં આવે ત્યારે પછી ટાંકી ખલાસ થઈ. સંભાળવામાં આવે, સાંભળ સાંભળ ઠીક છે. હા સાંભળ વો ક્યા બતા રહે સાંભળવામાં, થોડો પીછે જઈએ ને એક મિનિટ. એટલે અવળી શ્રદ્ધા ઉડી ગઈ ધીમે ધીમે, સાચી શ્રદ્ધા બેસી ગઈ હું શુદ્ધાત્મા છું. તે એનું ખોટી શ્રદ્ધાઓ હતી, રોંગ બિલીફો હતી, આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે, એ શ્રદ્ધા ઉડી ગઈ ધીમે ધીમે અને ટોંકી ખલાસ થઈ ગઈ. યે તો સમજ નહીં આયા, ઉસકે બાદ આગે કા જો હૈ વો હજુક જરા કાચી હોય, યહાં સે થોડા દૂર અને જરા કાચી હોય હોબળવા ઉતુ આવી હોય એટલે કે ટોક્યો હોય કે હોબળવા આવે તો બસ નાકી કળા થઈ જાય. હા યે 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 થો થો હા સાંભળવામાં આવે એ રહી ગયેલું હોય ને સાંભળવામાં આવે તો પછી કળા થઈ જાય. સાંભળવામાં આવે ખલાસ થઈ જાય, મતલબ વો ક્યા બતાના ચાહે વો સમજ સમજમાં આવે, પકડમાં આવે. અચ્છા નહીં સુનને સુનને કા બોલ, સાંભળવામાં સુનને કા હોતા હે ના. હા ભૂલ ભૂલ સમજવામાં આવે. એક મિનિટ. હા યે પછી વાપસ આવ, સાંભળવા સાંભળવામાં આવે ઓછું આવે હોય હજી પાછળ જાઓ, હજી પાછળ જાઓ. હા ક્યાં છે, હજી પાછળ જાઓ જરા. હા એમાં શું છે, એમાં શું છે, એમાં શું છે, પાછળ જાઓ. હા શ્રદ્ધા ઉડી ગઈ, એમાં શું છે, શ્રદ્ધા ઉડી ગઈ એને ટાંકી ખાલસ થઈ ગઈ. હજુ જરા કાચી હોય હજુ 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 શું હતું, હજુ હજુ આના પેલા જસ્ટ જરાક જ પેલા હજુ જરા કાચી હોય, હજુ જરા કાચી છે. હા ફિર ઉસકે બાદ બોલ રહે હૈ કે આમ સાંભળવામાં ઓછું આવ્યું હોય ઠીક હૈ હા એટલી ટાંકીઓ હોય, એટલે સાંભળવા એટલે જેટલું ક્લિયર નથી કર્યું હા એટલી ટાંકી ખાલી નથી થઈ. સાંભળવા મતલબ સુનને મેં કી વાત કરે ના,
હા સાંભળવાનું છે, ખબર પડે તો ખાલી થાય ને. તો મને ये સાંભળવા મતલબ સુનને કી બાત કર રહે હૈ કે જો હૈ? હા બાકી છે કરીને ખબર પડે ને. પાછળ વો જાઓ પાછળ. આમ સાંભળવા માં ઓછું આવ્યો હોય કે એટલે એ ક્યાં ઓછું આવ્યું, એટલે સાંભળવામાં ઓછું આવ્યું છે. હજી હા આગળ જાઓ જરા, હજુ જરાક હજી કાચી. જરા જાય આવ્યું. હા એ ખલાસ થઈ ગઈ હવે. હજુ જરા કાચી હોય, ઉભરવામાં આવતું હોય એટલે કે ચોક્યો હોય કે ઉભરવામાં આવે તો બસ નાખી ખલાસ થઈ જાય. હા યે પૂછના યે સમજ. વાપસ જાઓ પીછે. હજુ જરા હજી જરા કાચી હોય, કાચી હોય. આમ હા સાંભળવામાં સાંભળવામાં ઓછું ઊંચું આવ્યું આવતો હોય. હોય, ઠીક છે, એટલી ટાંકીઓ હોય. હા યાને હજી થોડું હોય અંદર એવું સાંભળવામાં આવ્યું હોય, એટલે હા ટાંકીઓ હોય, હજી બધું અચ્છા પૂરું નીકળી નથી ગયું. અચ્છા ઓર જો અગર જો આગે સુનને મે આયેગા મતલબ જ્ઞાન કી બાત કરે. હા તે સાંભળવામાં આવશે એટલે પછી એટલે ખબરમાં ખબર પડશે એટલે ખાલી થઈ જશે. અચ્છા મતલબ સુનને મે આયેગા તો ખબર પડેગી ઓર વો ખબર પડેગી હા ટાંકી ખાલી હોગી, એસા? એ શ્રદ્ધાની ટાંકી ખલાસ, અચ્છા અચ્છા સુનને મે એટલે જ્ઞાન ઊંધી ઊંધી શ્રદ્ધાની ટાંકી ખલાસ થઈ ગઈ. મતલબ કે વો મે કો એસા સમજ મે આતા કે જ્ઞાન કી બાત સુનને મે આયેગી તો વો મતલબ ખબર પડેગી કે બાત ક્યા સહી હૈ તો હા ટાંકી ખાલી હોગી, એસા એસા સમજ મે. હા બરાબર છે. અચ્છા ઓર ફિર જો આગે જો બતા રહે હૈ કે એ શ્રદ્ધાની ટાંકી ખલાસ થાય ત્યાર પછી વર્તનની ટાંકી ખલાસ થવા માંડે. એટલે શ્રદ્ધા શ્રદ્ધા પૂરી થાય હા એટલે પછી એ વર્તનમાં આવે. વર્તનની ટાંકી અચ્છા પૂરી થાય એટલે પેલી ભૂલ હા ભૂલ વાળી શ્રદ્ધા છે ને એ કપાઈ જાય, ખાલી થઈ જાય, એટલે પછી વર્તનમાં નહીં આવે. અચ્છા ઓ ઇસમે ભૂલની જે મેરા શ્રદ્ધા છે ને, ભૂલની બિલીફ, રોંગ બિલીફ છે, હા તે હા ખલાસ થઈ જવી જોઈએ. તો પછી વર્તનમાં આવવાનું બંધ થાય. અચ્છા એટલે અચ્છા પહેલા શ્રદ્ધા ખાલી થાય. તો જો મન કે વિચાર આતે વો ભી વર્તન મે આતા હૈ. વો આ સકતા હૈ ના, લેકિન અચ્છા વો શ્રદ્ધા ટૂટની ચાહીએ કે અચ્છા એસા કરના હૈ, વો ટૂટ જાના ચાહીએ, યાને એસા નહીં કરના ચાહીએ, એસા હો જાના ચાહીએ. અચ્છા ઠીક હૈ વો ઓર વર્તન પહેલે તો પહેલે શ્રદ્ધા નહીં કરના હૈ, એસી શ્રદ્ધા ટૂટતી હૈ, ટૂટતી હૈ ફિર વો શ્રદ્ધા ટૂટને કે બાદ વો વર્તન મે આતા હૈ, અને ફિર વર્તન મે વો આતા. યાને વો નહીં ચાહીએ ના, તો વો ખાલી હો જાયેગા. વર્તન મે જો હૈ મન વચન કાયા તીનો આ જાતે હૈ ના વર્તન મે ડિસ્ચાર્જ જો ડિસ્ચાર્જ. હા પણ પેલા એવી રીતે ખાલી થાય. હા શ્રદ્ધા તૂટ્યું, શ્રદ્ધા ખાલી થઈ એટલે શ્રદ્ધા બદલાઈ ગઈ કે આમ કરવું જોઈએ, એવું નથી રહ્યું હવે. એટલે બદલાઈ ગઈ એટલે શું થાય કે આમ નથી કરવું. હા તો કે પેલા શ્રદ્ધામાં આવે પછી વર્તનમાં આવે, તો શ્રદ્ધા મે આ જાયેગી તો મનમાં વિચાર આવે ભી, પછી વર્તનમાં આવે. શ્રદ્ધા મે આ જાયેગી તો વિચાર ભી ઉસ ટાઈપ કે નહીં આયેંગે, એસા એસા સહી હૈ? હા હા અચ્છા હા અબ ક્લિયર. શ્રદ્ધા મેં ક્યાં આના ચાહીએ કે યે ગલત હૈ કરકે હુઆ તો. હા ફિર વિચાર ભી એસે નહીં આયેંગે, વો વાણી મે ભી નહીં આયેગા. હા હા ક્લિયર હો, જય સચ્ચિ. જય સચ્ચિદાનંદ સાહેબ, કોઈનો પ્રશ્ન નથી, આપણે અહીંયા પૂરું કરીએ. ઓકે કશ્યપજી આપ ફોલો કરના. જય સચ્ચિદાનંદ. એક મિનિટ. નમો વિત્રાગાય, નમો વિત્રાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરીયાણમ, નમો નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સવસાહુણમ, નમો લોય સવસાહુણમ, એસો પંચ નમકારો, એસો પંચ નમકારો, સર્વ પાવ પ્રણાસણો, સર્વ પાવ પ્રણાસણો, મંગલાણં ચ સવેસિં, મંગલાનં ચ સવેસિં, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.